नमस्ते विद्यार्थिनी बहनों, धोरण 10 विषय विज्ञान एनु प्रकरण 9 आनुवंशिकता अने उद्विकास एनो भाग 3 जोईए। एमां आपणे सौ प्रथम उद्विकास ने आधारे सजीवोनु वर्गीकरण जोईशुं। तो सजीवमां रहेली समानता अने भिन्नता ने आधारे एना जुदा जुदा समूहमां गोठवणी अने एनी संबंधो समजावती जे कक्षाओ छे एने वर्गीकरण कहेवामां आवे। विशिष्ट लक्षणों आधारे सजीवना चोक्कस समूहों बनावामां आवे अने उद्विकासना क्रमनी माहितीनी समजूती पण एना उपरथी आपणने मळे। एटले सजीव छे एने केवी रीते एना लक्षणोना आधारे वर्गीकृत करवामां आवे, तो तमे जाणो छो के कोई पण सजीव छे એ કોષોનો બનેલો હોય, એટલે આપણે એવું કહી શકીએ કે કોષ છે એ બધા સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ છે। બીજા સ્તરના વર્ગીકરણ છે એ બધા સજીવોમાં લગભગ સામાન્ય હોય, જેમ કે કોષ છે તો કોષ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય હોઈ શકે। આદિકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય? તો જેમાં કોષ કેન્દ્ર છે એની ફરતે પટલ ન આવેલું હોય એવા સરળ રચના ધરાવતા કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય, અને જેમાં કોષ કેન્દ્ર પટલ સ્પષ્ટ જોવા મળે એને સુકોષ કેન્દ્રીય કોષમાં આપણે મૂકીએ છીએ, બરાબર। હવે સુકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર સજીવો છે એની લાક્ષણિકતાના આધારે એને પાછા આપણે વર્ગીકૃત કરી શકીએ। એક જ કોષીય બંધારણ ધરાવતા હોય તો એક કોષી, એક કરતા વધારે હોય તો બહુકોષી, અને બહુકોષી હોય તો એમાં પ્રકાશ સંશ્લેષણ કરતા એને વનસ્પતિમાં અને બાકીના સજીવો છે ઉચ્ચ કક્ષાના એને આપણે પ્રાણીમાં સમાવેશ કરીએ, અને વનસ્પતિ અને પ્રાણી બંનેમાં અંગો અને પેશી અંગતંત્ર આ બધાનો વિકાસ થયેલો હોય। પ્રાણી શરીર હોય તો એમાં બહારની તરફ છે બાહ્ય કંકાલ હોય અને અંદર અંત કંકાલ આવેલું હોય। એટલે સજીવમાં ઉદ્વિકાસીય સંબંધોની ક્રમિક અને વિકસતી કક્ષાઓ છે એ વર્ગીકરણ સમૂહોની રચના કરવા માટે મદદરૂપ થાય। બે જાતિઓમાં લક્ષણોની સમાનતા જેટલી વધારે એટલો એનો સંબંધ છે એ નજીકનો ગણાય। જો બે જાતિઓ વચ્ચેનો સંબંધ જેટલો નજીક એટલો ઉદ્વિકાસમાં એ નજીકના ભૂતકાળના સમાન પૂર્વજમાંથી વિકાસ પામ્યા હોય એવું કહી શકાય। આમ સજીવ છે એનું વર્ગીકરણ છે એના ઉદ્વિકાસીય સંબંધો છે એનું પ્રતિબિંબ રજૂ કરે છે। એવા જ બીજા બાબતો આપણે જોઈએ તો એની અંદર સમમૂલક અંગો છે એ ઉદ્વિકાસના પુરાવો આપે છે। જેવી રીતે વર્ગીકરણ છે એ ઉદ્વિકાસના પુરાવા સ્વરૂપ છે, એમ સમમૂલક અંગો, કાર્ય સદસ અંગો આ બધા એના પુરાવા છે। તો એમાં આપણે સમમૂલક અંગો જોઈએ તો કોને કહેવાય? સમમૂલક અને રચના સદસ અંગો પણ કહી શકાય। ઉત્પત્તિ અને રચનાની દ્રષ્ટિએ સમાન પરંતુ કાર્યની દ્રષ્ટિએ ભિન્ન હોય એવા અંગો છે એને સમમૂલક અંગો અથવા રચના સદસ અંગો કહેવામાં આવે છે। સજીવોની સંરચનાની સમાનતા પરથી કહી શકાય કે એ સમાન પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામ્યા છે। એના ઉદાહરણ જોઈએ તો દેડકો, ગરોળી પક્ષી અને મનુષ્યના અગ્ર ઉપાંગ જે અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો। જો દેડકાનો અગ્ર ઉપાંગ, ગરોળીનો અગ્ર ઉપાંગ, પક્ષીની પાંખ ને મનુષ્યનો હાથ, એમાં ઉપરનું એક અસ્થિ બધાનું સરખું છે, પછી વચ્ચેનું અસ્થિ છે એમાં બે ભાગ પડેલા છે અને નીચે અંગુલિયા અસ્થિ જેવો ભાગ દેખાય છે, તો આ બધાની રચના સમાન છે। પણ દેડકાનો અગ્ર ઉપાંગ છે એ તમને ખબર છે એને ચાલવામાં ઉપયોગી છે, ગરોળીનો અગ્ર ઉપાંગ છે એને સરકવામાં ઉપયોગી છે, પક્ષીની પાંખ છે એને ઉડવામાં ઉપયોગી છે, અને મનુષ્યનો હાથ છે એને જુદી જુદી ક્રિયાઓ કરવામાં ઉપયોગી છે। તો કાર્ય બધાના અલગ થયા અને રચના એક સરખી। એવી જ રીતે કાર્ય સદસ અંગો, તો કાર્ય સદસ અંગો કોને કહે? જો રચના સદસમાં આપણે રચના સરખી હતી, બરાબર, ઉત્પત્તિની સંરચનાની દ્રષ્ટિએ સમાન હતા, અહીંયા દેખાવ સરખો છે, સમાન કાર્ય પણ સરખા છે, પરંતુ પાયાની સંરચના અને ઉત્પત્તિની દ્રષ્ટિએ તદ્દન જુદા હોય એવા અંગો છે એને કાર્ય સદસ અંગો કહેવાય। એના ઉદાહરણમાં ચામાચીડિયાની પાંખ અને પક્ષીની પાંખ આવશે। ચામાચીડિયાની પાંખ છે એ મુખ્યત્વે મધ્યસ્થ આંગળીના મધ્યની ત્વચાના વિસ્તરણથી નિર્માણ પામે, જ્યારે પક્ષીની પાંખ છે એ ત્વચાના સંપૂર્ણ વિસ્તરણથી નિર્માણ પામે અને એ પીછાથી ઢંકાયેલ હોય। બંને પાંખોની રચના અને બંધારણ એના સંઘટકોમાં ભિન્નતા વધારે, પરંતુ બંનેનું કાર્ય એક સરખું, એ ઉડવાના કાર્યમાં ઉપયોગી છે। આમ પાંખ એક સરખી દેખાય છે, એનો ઉપયોગ ઉડવા માટે છે, પરંતુ એની ઉત્પત્તિ સમાન નથી, એટલે એને કાર્ય સદસ અંગોનું લક્ષણ માનવામાં આવે। તો વિવિધ પ્રાણીઓ છે એમાં કાર્ય સદસ અંગોની હાજરીના પુરાવા દર્શાવે છે કે એ પ્રાણીઓ છે એ સામાન્ય પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામ્યા નથી, પરંતુ જે તે પર્યાવરણને અનુકૂળ થવા માટે એ પ્રબળ બને અને સમાન કાર્ય કરે છે।
त्यार पछीनो मुद्दो छे अस्मियो एटले शुं ते केवी रीते निर्माण पामे। तो भूतकाळमां अस्तित्व धरावता वनस्पति के प्राणी शरीरना अंगो के एनी छाप छे ई पृथ्वीना पेटाळमांथी रक्षण पामेला अवशेष रूपे मळी आवे एने आपणे शुं कहीए छीए अस्मियो। सामान्य रीते सजीवना मृत्यु पछी एना शरीरनुं विघटन थई जाय छे। आम छतां केटलीक वखत सजीव शरीर के एना शरीरनो कोई भाग एवा पर्यावरणमां जतो रहे के ત્યાં એનું સંપૂર્ણ વિઘટન થતું નથી, એટલે કોઈ ભાગ છે એ સંપૂર્ણ જળવાઈ રહે અથવા એની છાપ ત્યાં રહી જાય। તો જો કોઈ મૃત કીટક છે એ માટીમાં જકડાઈ જાય તો એનું ઝડપથી વિઘટન થતું નથી, માટી સુકાય અને કડક થઈ જાય અને માટીમાં કીટકની છાપ છે એ સુરક્ષિત રહી જાય, જેને આપણે શું કહી શકીએ અશ્મિ કહેવામાં આવે। અહીંયા તમને અશ્મિના કેટલાક ફોટા છે હું તમને બતાવું છું। પેલું ચિત્ર છે એ વૃક્ષના થડનું છે, પછી અપૃષ્ઠવંશીનું એક અશ્મિ છે જેને એમોનાઇટ કહેવામાં આવે અને એ શંખની અંદર સુરક્ષિત પ્રાણીનું છે। નીચે છે અપૃષ્ઠવંશીમાં ટ્રાઇલોબાઇટનું મોટું અશ્મિ બાજુમાં આપેલું છે એ, અને ડાયનોસોરની ખોપરી અને બાજુમાં માછલી એનું અશ્મિ બતાવેલું છે। તો આ રીતે જુદા જુદા અશ્મિઓ હોઈ શકે। હવે આપણે જોયું એ અશ્મિઓ છે એ કેટલા પ્રાચીન છે એ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ, તો એ નક્કી કરવાની બે પદ્ધતિઓ છે, એક સાપેક્ષ પદ્ધતિ અને બીજી ફોસિલ ડેટિંગ। ફોસિલ એટલે અશ્મિ થાય એની ફોસિલ ડેટિંગ અથવા કાર્બન ડેટિંગ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે। એમાં આપણે સૌ પ્રથમ સાપેક્ષ પદ્ધતિ જોઈએ, તો કેટલી ઊંડાઈએથી અશ્મિ મળવાની શરૂઆત થાય એના ઉપર એ આધારિત છે। જ્યારે અશ્મિનું સ્થાન શોધવા આપણે કોઈ સ્થળે ખોદકામ કરી અને જીવાશ્મ મળવાની શરૂઆત થાય ત્યારે પૃથ્વીની સપાટીની નજીક આવેલ જીવાશ્મ છે એ વધુ ઊંડાઈના સ્તરમાંથી મળી આવેલા જીવાશ્મ છે એની સાપેક્ષે એ તાજેતરના છે એવું કહી શકાય। બીજી પદ્ધતિ છે ફોસિલ ડેટિંગ, કે એને કાર્બન ડેટિંગ પદ્ધતિ કહેવામાં આવે। જીવાશ્મના સમયે નક્કી કરવા માટે વિવિધ સમસ્થાનિક ખાસ કરીને એમાં C14 એટલે કે કાર્બનનો ઉપયોગ થાય છે અને એ જ તત્વના ગુણોત્તરનો ઉપયોગ થાય એટલે એને કાર્બન ડેટિંગ પદ્ધતિ કહેવામાં આવે। હવે આપણને એવો પ્રશ્ન થાય કે આ અશ્મિઓ છે એના સ્તરો કેવી રીતે બને, તો સમુદ્ર તટનો પ્રદેશ હોય એમાં અપૃષ્ઠવંશીનું મૃત્યુ થાય એટલે એનું શરીર છે એ લગભગ 100 મિલિયન વર્ષ પૂર્વે રેતીમાં દટાઈ જાય। ધીમે ધીમે રેતી છે એકત્રિત થાય અને વધુ દબાણને કારણે અહીંયા ખડક બની જાય। કેટલાક મિલિયન વર્ષો પછી આ વિસ્તારમાં વસવાટ કરનારા ડાયનોસોર મૃત્યુ પામતા એના શરીર રેતીમાં દટાઈ જાય છે અને એનું દબાણ અનુભવીને ત્યાં ખડક બને છે। તો આ પૃષ્ઠવંશીય જીવાશ્મ ધરાવતા ખડક છે એની ઉપર એ બનશે। મિલિયન વર્ષો પછી ઘોડા જેવા પ્રાણીના મૃત શરીર છે એ દટાઈ જાય ખડકમાં ફેરવાય, તો અગાઉના ખડકોની ઉપર એ રચાય। ઘણા સમય પછી ભૂમિના ક્ષરણ કે પાણીના પ્રવાહને કારણે ખડક ફાટી જાય ત્યારે ઘોડા જેવા પ્રાણીના જીવાશ્મ ખુલ્લા થાય। જો આપણે ઊંડું ખોદકામ કરતા જાય તો પ્રાચીન જીવાશ્મ પણ આપણને પ્રાપ્ત થાય। હવે આપણે એ રીતે અશ્મિઓના પુરાવાઓ પણ જોઈ લીધા। હવે આપણને બે વસ્તુ આપેલી છે, એક આંખનો ઉદ્વિકાસ આપ્યો છે અને બીજો પીછાઓનો ઉદ્વિકાસ। એમાં આપણે સૌ પ્રથમ આંખનો ઉદ્વિકાસ જોઈએ, તો પ્રાણીઓ છે એના માટે આંખ છે એ ખૂબ જ અગત્યનું અને જટિલ સંવેદી અંગ છે। ડીએનએના બંધારણમાં માત્ર એક ફેરફારથી આ અંગ ઉત્પન્ન કરી શકાતું નથી। હવે આવા જટિલ અંગનો ક્રમિક રીતે વિકાસ આપણે ઘણી પેઢીઓમાં જોઈ તો તબક્કાવાર રીતે થયો છે। સૌ પ્રથમ આંખ છે એ જલીય ચપટા કૃમિ એટલે કે પ્લેનેરિયામાં આપણને જોવા મળે, ત્યાં તે અત્યંત સરળ ચક્ષુબિંદુ અથવા નેત્રબિંદુ સ્વરૂપે ઉદ્વિકાસ પામી અને પ્રકાશને એ ઓળખી શકે। ચપટા કૃમિમાં આ રચના છે એ પ્રાણીને જીવિતતા માટે અનુકૂલન પૂરું પાડે। પછી કીટકો, ઓક્ટોપસ અને અન્ય અપૃષ્ઠવંશીય અને મનુષ્ય સહિતના બધા પૃષ્ઠવંશીયોમાં આંખ છે એની રચના ભિન્ન છે, એટલે ત્યાં બિંદુ સ્વરૂપની હતી, એમાંથી જટિલ સ્વરૂપની રચના છે એ ઉત્પન્ન થઈ એટલે એને ઉદ્વિકાસીય ઉત્પત્તિ કહેવામાં આવે। આંખના અનુકૂલનને અનુરૂપ વિકાસ દર્શાવે, અનુકૂલન જે પ્રકારનું છે એ પ્રમાણે આંખનો વિકાસ હોય। ઉચ્ચ પ્રાણીઓ છે તો એની આંખની રચના છે એ કેવી હોય, જટિલ હોય અને એ પેઢીઓમાં તબક્કાવાર વિકાસ થયા એના પરિણામે એ ઉત્પન્ન થઈ છે। એવી જ રીતે પીછાઓનો ઉદ્વિકાસ જોઈએ,
પ્રાણીઓમાં પીચ્છાઓનો પણ તબક્કાવાર ઉદ્વિકાસ થયો છે. સૌ પ્રથમ પીચ્છાઓમાં નહીં પરંતુ ડાયનોસોરમાં પક્ષીઓ છે એમાં પીચ્છા નહોતા બેના, પણ ડાયનોસોરમાં ઉદ્વિકાસ પામ્યા. ડાયનોસોર છે એ લુપ્ત સરીસૃપ પ્રાણી છે. કેટલાક ડાયનોસોર છે એમાં પીચ્છા ઉડવા માટે નહીં પરંતુ ઠંડી ઋતુમાં ઉષ્મા અવરોધન માટે વિકાસ પામ્યા. કાળક્રમે પીચ્છામાં ફેરફાર થયો અને એ ઉડવા માટે ઉપયોગી બન્યા. પક્ષીઓ છે એ પછીથી પીચ્છા ધરાવતી પાંખો છે એમાંથી એ ઉડવા માટે અનુકૂલન પામ્યા. પક્ષીઓમાં પીચ્છાની હાજરી સૂચવે છે કે પક્ષીઓ છે એ સરીસૃપના નજીકના સંબંધિત સમૂહ છે. એટલે ડાયનોસોર છે એ સરીસૃપ હતા અને કેટલાક ડાયનોસોર છે એ પીચ્છા ધરાવતા હતા, એટલે પછીથી પક્ષીઓમાં પીચ્છા ઉડવામાં મદદરૂપ થયા. એટલે એવું કહી શકાય કે પીચ્છા ધરાવતા કેટલાક ડાયનોસોરથી ઉડવા માટે પક્ષીઓમાં પીચ્છાનો ઉદ્વિકાસ થયો. ત્યાર પછી છે ઉદ્વિકાસીય સંબંધ સ્થાપિત કરવાની પદ્ધતિ. એની અંદર આપણે ઉદ્વિકાસીય સંબંધ શોધવાની પદ્ધતિનો આધાર છે એ પ્રજનન દરમિયાન. તમને ખબર છે ડીએનએ છે એમાં ફેરફાર ઉપર રહેલો છે. ડીએનએમાં ફેરફાર ઉદ્વિકાસ માટે આધારભૂત ઘટના છે. વિવિધ જાતિઓમાં ડીએનએની સંરચનાની તુલના દ્વારા નક્કી કરી શકાય કે આ ઉદ્ભવ દરમિયાન ડીએનએમાં ક્યાં ક્યાં અને કેટલા પરિવર્તનો થયા. આમ ડીએનએના બંધારણના ફેરફારના અભ્યાસની પદ્ધતિ ઉદ્વિકાસીય સંબંધમાં સ્થાપિત કરવા વ્યાપક સ્તરે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે કૃત્રિમ પસંદગીના ઉપયોગથી કોબીજમાં આપણે ઉદ્વિકાસ સમજીશું. હવે અહીંયા તમને જંગલી કોબીજની જાત આપી છે. આ જંગલી જાતમાંથી કેવી રીતે બીજી બધી જાતો ખેડૂતોએ વિકસાવી એના માટેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ઘણી વિભિન્ન દેખાતી રચનાઓ છે એની ઉત્પત્તિ સામાન્ય પૂર્વજમાંથી થઈ છે. કૃત્રિમ પસંદગી દ્વારા જંગલી કોબીજમાંથી ઉદ્વિકાસની પ્રક્રિયા છે એ ભિન્ન દેખાતી વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવ્યો. 2000 વર્ષો પહેલા ખેડૂતોએ ખાદ્ય વનસ્પતિ તરીકે જંગલી કોબીજ એ ઉગાડતા હતા. જંગલી કોબીજમાં પર્ણો વચ્ચેનું અંતર ઘટાડી અને એનો ખોરાક તરીકે ઉપયોગી કોબીજનો વિકાસ થયો. એમાંથી કેટલાક ખેડૂતોએ કોબીજના પુષ્પોમાં વિકાસ અટકે તેવી જાતો, એટલે કે બ્રોકોલી, જો અહીંયા કોબીજ, લાલ કોબીજ, પછી કોબીજ અને બ્રોકોલી આપ્યું છે. બ્રોકોલી એટલે ફ્લાવર જેવું જોઈએ પણ ગ્રીન કલરનું, એને કોબીજનો બ્રોકોલી તરીકે શું કર્યું, એને પુષ્પનો વિકાસ છે એ અટકાવી દીધો એટલે એનો બ્રોકોલી તરીકે વિકાસ થયો. કેટલાક ખેડૂતોએ કોબીજમાં વંધ્ય પુષ્પ ધરાવતી જાતો મેળવી જેને આપણે ફ્લાવર કહીએ છીએ. ફ્લાવર તમે બધાએ જોયું છે. જંગલી કોબીજ છે એના ફૂલેલા ભાગની પસંદગી કરી અને એમાંથી નવી વિવિધતા ધરાવતી આવી કલરબી છે એનો વિકાસ કર્યો. કેટલાક ખેડૂતોએ જંગલી કોબીજના ફક્ત થોડા પર્ણનો વિકાસ કર્યો એટલે એને કેલે તરીકે વિકાસ જોવા મળ્યો. તો આવી રીતે પાંદડાયુક્ત શાકભાજી બની. આમ બધી જાતો છે વ્યક્તિગત રીતે જોઈએ તો બધી જ જાતો છે જંગલી કોબીજમાંથી ઉત્પન્ન થઈ. જો લાલ કોબીજ અને કોબીજ છે એમાંથી બેયના એનો અંતર ઘટાડીને, બ્રોકોલી છે એ પુષ્પને વંધ્ય બનાવ્યા, કેલે છે એના પર્ણ છે એનો વિશિષ્ટ રીતે ઉછેર કર્યો, પછી ફ્લાવર છે એ ફૂલેલા ભાગમાંથી કલરબી બનાવી અને ફ્લાવર છે એ વંધ્ય પુષ્પ ધરાવતી જાત તરીકે વિકાસ કર્યો. તો આ રીતે કોબીજમાં, જંગલી કોબીજમાંથી જુદી જુદી જાતિઓનો ખેડૂતોએ વિકાસ કર્યો. ત્યાર પછી પાઠનો છેલ્લો મુદ્દો, ઉદ્વિકાસ છે એને પ્રગતિને સમાન ગણવું ન જોઈએ. એની અંદર તમને કેટલીક બાબતો આપી છે. પહેલું છે, જાતિઓના વંશવૃક્ષની કડીઓ શોધવા માટે કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. તો જાતિઓ છે એની વંશવૃક્ષની કડીઓ શોધવા માટે આપણે સૌ પ્રથમ આ ક્રિયા, પ્રત્યેક સ્તર પર અનેક શાખાઓ છે એ સંભવિત છે. એટલે એક જાતિ લુપ્ત થઈ ગયા પછી બીજી કોઈ નવી જાતિ ઉત્પન્ન થાય એવું નથી, પણ એ સાથે જ થતું હોય. નવી જાતિના ઉદ્વિકાસ માટે અને અગાઉની જાતિનું દૂર થવું જરૂરી નથી. આ બધું છે એ કોના ઉપર નિર્ભર છે, પર્યાવરણ ઉપર. એ જરૂરી નથી કે ઉદ્વિકાસ પામેલ નવી જાતિ છે એના પૂર્વજ જાતિથી શ્રેષ્ઠ જ હોય, એનાથી ઉતરતી કક્ષાની હોય. પ્રાકૃતિક પસંદગી અને આનુવંશિક ફેરફારની સંયુક્ત અસરથી એવી વસ્તીનું નિર્માણ થાય જેના સભ્યો મૂળ જાતિ સાથે પ્રજનન કરવા અસમર્થ નીવડે. આમ પૃથક્કરણ છે એ તમે જોશો તો એ જાતિ નિર્માણ તરફ દોરી જાય છે. ત્યાર પછી છે જૈવ ઉદ્વિકાસનો સિદ્ધાંત. હવે ઉદ્વિકાસ છે એ વિવિધતા સર્જે છે અને પ્રાકૃતિક પસંદગી એને સ્વરૂપ અથવા આકાર આપે છે. જૈવ ઉદ્વિકાસમાં સમયની સાથે સાથે શારીરિક બંધારણ વધુ ને વધુ જટિલ અને પ્રગતિની પ્રવૃત્તિ જોવા મળે, પરંતુ એનો અર્થ એવો નથી કે આદિ શરીર રચના કાર્યક્ષમ નહોતી.
ખૂબ જ આદિ અને સરળ શરીર બંધારણ અત્યારે પણ જીવિત અસ્તિત્વ ધરાવે છે. ઉદાહરણ તરીકે સરળતન રચના ધરાવતા જીવાણુ એટલે કે બેક્ટેરિયાનો એક સમૂહ છે, એ ગરમ પાણીના જરા, ઊંડા સમુદ્રના ગરમ સ્ત્રોત અને એન્ટાર્કટિકાના બરફ જેવા પ્રતિકૂળ પર્યાવરણમાં મળી આવે છે. એટલે મનુષ્ય જૈવ વિકાસના શિખર પર નથી, પણ એ જૈવ વિકાસના જે શૃંખલા છે એમાં ઉત્પન્ન થયેલી એક અન્ય જાતિ છે. હવે આપણે પાઠનો સૌથી છેલ્લો મુદ્દો સમજીએ, મનુષ્યનો ઉદ્વિકાસ. આ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે, એટલે બરાબર યાદ રાખજો. તો આગ્રહ ઉપર મનુષ્યમાં સ્વરૂપ, રંગ, આકાર વધારે, એમાં બધામાં વધારે ને વધારે વિભિન્નતા આપણને જોવા મળે છે. લાંબા સમયથી સુધી મનુષ્યના આ સ્વરૂપ છે અને મનુષ્યની પ્રજાતિ તરીકે ગણવામાં આવતી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં આ માન્યતાનો આધાર મુખ્યત્વે કોના ઉપર હતો? તો ચામડીનો રંગ પીળો, કાળો, સફેદ કે બદામી વગેરે આપણને જોવા મળ્યો હતો. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં એ બાબત સ્પષ્ટ થઈ કે રંગ આધારિત આવી પ્રજાતિઓ માટે કોઈ જૈવ આધાર નથી. બધા મનુષ્યો છે એ એક જ પ્રજાતિ અને જાતિના સભ્ય છે. માનવ જાતિ છે અને હોમોસેપિયન્સના સૌ પ્રથમ સભ્યો ક્યાં શોધાણા? તો આફ્રિકામાં. આપણી જનીનિક છાપ એટલે પગલાને આધારે આફ્રિકન મૂળમાંથી એને શોધી શકાય. સેંકડો વર્ષો અગાઉ માનવીના કેટલાક પૂર્વજો છે એ આફ્રિકામાં જ રહ્યા, પછી આફ્રિકા છોડીને ધીમે ધીમે એ ક્યાં ગયા? પશ્ચિમ એશિયામાં, મધ્ય એશિયામાં અહીંયાથી ગયા, અહીંયાથી દક્ષિણ એશિયા અને યુરેશિયા બધી જ જગ્યાએ એને સ્થળાંતર કર્યું. કેટલાક ઇન્ડોનેશિયાના ટાપુ અને ફિલિપાઇન્સથી ઓસ્ટ્રેલિયા સુધીની મુસાફરી કરી, એટલે બેરિંગ લેન્ડ પુલ છે એને પસાર કરી અને કેટલાક અમેરિકા સુધી પહોંચ્યા. તો આમ પૃથ્વી પર માનવ સમૂહ છે એ સ્થળાંતર કરીને ફેલાતા રહ્યા, કારણ કે તેઓ માત્ર યાત્રા કરવાના હેતુ છે એનાથી મુસાફરી નહોતા કરતા, પરંતુ એક જ માર્ગની પસંદગી એને કરવાની નહોતી. આ ભિન્ન સમૂહમાં આગળ પાછળ થતા કેટલીક વાર સમૂહો નાશ પણ પામ્યા અને કેટલીક વાર એકબીજાથી છૂટા પડ્યા અને પાછા આવા એકબીજા સાથે ભળી ગયા. એટલે કેટલાક પૂર્વજો આફ્રિકાની બહાર અને અંદર પણ સ્થળાંતર થતા રહ્યા. આમ જીવન સજીવોની જાતિઓની જેમ મનુષ્યની ઉત્પત્તિ છે એ જૈવ ઉદ્વિકાસની આકસ્મિક ઘટના છે. મનુષ્યના ઉદ્વિકાસમાં આપણે પહેલાં શું કહેવાનું કે એની જાતિઓ છે એના આધારે, એના રંગને આધારે. જો અહીંયા તમે જોશો તો રંગમાં ફેરફારના આધારે તમને આગળ ઉત્ક્રાંતિ જોવા મળશે, પણ ખરેખર એવું નથી. આપણે સમજાવવાનું કે સૌ પ્રથમ છાપ આફ્રિકામાંથી મળી અને પછી જુદી જુદી જગ્યાએ ફેલાણા, જુદા જુદા સ્થાન કે પશ્ચિમ એશિયા, મધ્ય એશિયા અને એવી રીતે એ ફેલાણા. પછી એ યાત્રા કરવાના હેતુથી એક જગ્યાએ બીજી જગ્યાએ નહોતા જતા, પણ એને ફરજિયાત પણ અલગ અલગ માર્ગ પસંદ કરવાના હતા. અને એવી રીતે કેટલાક જીવિત રહ્યા, કેટલાક નાશ પામ્યા, પણ બધી જ જગ્યાએ ફેલાયા. એટલે એ એક આકસ્મિક ઘટના તરીકે ગણવામાં આવે છે.